પુસ્તકનું નામ પ્રજ્ઞાવતાની વિસ્તાર પ્રક્રિયા લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો મહાન પરિવર્તનની વેળા ધરતીમાં ડટાયેલા અને ઉપર બીજમાંથી થતાં જ અંકુર ફૂટવા માંડે છે અંકુર છોડ બને છે અને છોડ વિકસીને પરિપક્વ વૃક્ષનું રૂપ ધારણ કરી લે છે વૃક્ષ પણ આરામથી બેસતા નથી વસંત આવતા જ ફૂલોથી લચી પડે છે ફૂલ પણ સ્થિર ક્યાં રહે છે એ ફળ બને છે અનેકની ભૂખ દૂર કરે છે એમાંથી નવા બીજની ઉત્પત્તિ થાય છે તેઓને પછીથી અંકુરિત થવાનો અવસર મળે તો એક જ વૃક્ષની વ્યાપકતા થોડા સમયમાં એટલી વિસ્તૃત થઈ જાય છે કે જેનાથી એક ઉદ્યાન બની જાય મત્સ્યાવતાની કથા પણ આવી જ આશ્ચર્યમય છે બ્રહ્માજીના કમંડળમાં દ્રશ્યમાન થનાર નાનો જીવ મસ્ત્યવતાના રૂપમાં વિકસિત થયો અને સમગ્ર ભૂમંડળને પોતાના વિસ્તારમાં આવરી લીધો આ કથાઓનું એક નવું પ્રત્યાવર્તન આ દિવસોમાં થવા જઈ રહ્યું છે સંભવ છે એકવીસમી સદીનું વિશાળ કાય આંદોલન એક નાના શાંતિકુંજ આશ્રમથી પ્રગટે અને એવો ચમત્કાર સર્જે કે જેના પાલોમાં ભારત જ નહીં સમગ્ર વિશ્વને આશ્રય મળે દુનિયા નવ રૂપ ધારણ કરે અને વિકૃત વિચારને શુદ્ધ કરીને દૂરદર્શી વિવેકશીલતાના રૂપે પોતાનો સુવિસ્તૃત પરિચય આપવા લાગે આ બહુમતનો સંઘ શક્તિનો યુગ છે હળી મળીને પક્ષીઓ એકસાથે જોર કરે તો મજબૂત ઝાડને એક જ ઝટકે ઉપાડી લઈને ઉડી જવામાં સફળ થઈ જાય છે ઈંટો મળીને ભવ્ય ભવન ઊભું કરી દે છે ટીપે ટીપે ઘડો ભરાય છે તાંતણા મળીને હાથીને બાંધનારું દોરડું બનાવે છે રચકણ આંધી બનીને આકાશ પર છવાઈ જાય છે રીંછ વાનર અને ગોપાલ બાળોના સંયુક્ત પુરુષાર્થોની કથાગાથા યુગોથી કહેવાતી સંભળાતી રહી છે આ દિવસોમાં પણ એવું જ બનવા જઈ રહ્યું છે આ દિવસોમાં વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં છવાયેલી અતિવાદી અવાંછનીયતા બીજું કશું નથી પણ મોટાભાગના લોકો દ્વારા અચિંત્ય ચિંતન અને ન કરવા જેવા ક્રિયાકૃત્ય અપનાવી લેવાનું જ પ્રતિફળ છે જો આ બહુમત ઉલટાઈ જાય તો ફરીથી પરિસ્થિતિને બદલાઈ જતા વાર લાગે નહીં પુરાતન સતયુગના પુનરાગમનના દ્રશ્યો મૂર્તિમંત બનીને સામે ઉભા રહી જાય એમ જ બનવા જઈ રહ્યું છે પ્રાચીન સમયમાં ઋષિ કક્ષાની વ્યક્તિઓનું બાહુલ્ય હતું સૌ કોઈની ઈચ્છા સમાજ પાસેથી ઓછામાં ઓછું લેવાની અને વધુમાં વધુ આપવાની રહેતી એ બચત જ પરમાત્મા હેતુઓ માટે વપરાઈને એવું વાતાવરણ બનાવી દેતી હતી કે એનું સ્મરણ હજી પણ લોકો સતયુગની પરંપરાના રૂપે કરે છે એ સમય ફરી પાછો આવે એવી કામના કર્યા કરે છે દૈત્યનો કોઈ વિશેષ આકાર હોતો નથી એને પણ માણસ જેવો જ ચહેરો મોર્યો હોય છે અંતર કેવળ એટલું જ હોય છે કે દૈત્ય દાનવ બીજા પાસેથી સંસાર પાસેથી લૂંટી ઝૂંટવી લે છે વધારે અને પોતાનો સમય શ્રમ ચિંતન તથા વૈભવનો ઓછામાં ઓછો ભાગ સત્કર્મોમાં વાપરે છે આ એ જ અંતર છે જેને કારણે દેવતા પૂજાય છે અને દાનવો સર્વત્ર તિરસ્કારનો ભોગ બને છે પ્રસ્તુત પરિવર્તન એ રૂપમાં જ અવતરવાનું છે કે દાનવ વર્ગ પોતાની એ હઠવાદિતાથી પાછા હટશે અને દેવત્વની સત્પ્રવૃત્તિઓ અપનાવવા તરફ વળશે આ હલચલ અસંખ્ય લોકોના અંતરાલમાં અનાયાસ જ જાગશે આ ચમત્કાર આપણે સૌ પોતાની આંખોથી જોઈશું દ્રષ્ટિકોણમાં સુધારો પરિવર્તન થતાં જ પરિસ્થિતિ બદલાશે વાતાવરણ બદલાશે અને રિવાજોમાં એવી હેરફેર થશે જે તે યુગ પરિવર્તનના નામથી સમજવા જોવા અને પરખવામાં આવશે આ પ્રયોજન માટે એક સુનિયોજિત યોજના દેવી ચેતનાના સંકેતોથી આ દિવસોમાં અવતરી છે એ સાધના અને પ્રયાસ પ્રક્રિયાનું નામ યુગ સંધિ મહાપુરસરણ આપવામાં આવ્યું છે એનો વિસ્તાર પણ આશ્ચર્યજનક ગતિથી થઈ રહ્યો છે અમરકંટકથી નર્મદાની ધારા પ્રગટ થવાની જેમ શાંતિકુંજ હરિદ્વારથી સંધિ સંકલ્પ ઉભર્યો છે અંગત પ્રયોજનો માટે તો પૂજા પાઠના પ્રચાર પ્રસારના અનેક આયોજનો હંમેશા થતા રહે છે પરંતુ આ સાધનાનો સંકલ્પ તેમજ લક્ષ્ય એક જ છે યુગ પરિવર્તનને યોગ્ય વાતાવરણ તેમજ પરિવર્તન પ્રસ્તુત કરવું જેમની આ મહાન પ્રયોજનમાં સહેજ પણ રુચિ છે તેઓ આ આત્મીય આમંત્રણનો પરિચય પ્રાપ્ત થતાં જ દોડતા આવી રહ્યા છે અને આ મહાક્રાંતિના પ્રવાહમાં ઉત્સુકતાપૂર્વક જોડાઈ રહ્યા છે સાધનાના પ્રારંભ પ્રારંભરૂપે એક લાખ દીપયજ્ઞોની સાક્ષીમાં એક કરોડ પ્રતિભાઓને યજમાન રૂપે જોડવાની હતી પરંતુ હવે લોકોની શ્રદ્ધા સદભાવના અને આતુરતા જોતા એને લગભગ બમણું કરી દેવામાં આવ્યું છે જેથી ઓછા સમયમાં વધુમાં વધુ પરિણામ ઉપલબ્ધ થઈ શકે આ ઉદ્દેશથી સંકલ્પ વધુ વેગવાન બની ગયો છે પ્રારંભમાં નિશ્ચય હતો કે ચરણની પૂર્ણાહુતિ સન બે હજારમાં વીસમી સદીના અંતે કરવી પરંતુ હવે લક્ષ્ય બમણું થઈ જવાને લીધે સંકલ્પને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે એક અર્ધપૂર્ણાહુતિ સન ઓગણીસો પંચાણું થશે અને બીજી શતાબ્દીના અંતે સન હજારમાં હવે પાંચ પાંચ વર્ષમાં એક એક કરોડ એમ સન સુધી પૂરી પૂર્ણાહુતિમાં બે કરોડને ભાગીદાર બનાવવાનું લક્ષ્ય છે દીપ યજ્ઞ આયોજન પણ એક લાખની જગ્યાએ બે લાખ થઈ જશે આરંભમાં વિચારવામાં આવ્યું હતું કે આ આયોજન હરિદ્વાર યા પ્રયાગના કુંભ પર્વના સ્થાન પર સંપન્ન કરવામાં આવે અને એક જ સ્થાને બધા ભાગીદાર એકત્ર થાય અને એ સમારોહને અભૂતપૂર્વ સમારોહના રૂપમાં પ્રસ્તુત કરીએ પણ હવે વધુ ક્ષેત્રોની જનતાને પોતપોતાની નિકટવર્તી કેન્દ્રોમાં એકત્ર થવાની સુવિધા રહેશે અને બે સ્થાનોની જગાએ લાખો સ્થાનો પર એકત્રિત થવાનો અવસર મળશે એકત્ર થનારાઓને દૂર જવા આવવાનું ભાડું પણ ખર્ચવું પડશે નહીં અને નજીકના સ્થળે રહેવાની તથા જમવાની વ્યવસ્થા પણ થઈ શકશે મહાપ્રયાસની માહિતી વધુ વ્યાપક ક્ષેત્રમાં સરળતાપૂર્વક પહોંચી શકશે જે આ પુરસ્રણનો મૂળભૂત ઉદ્દેશ છે યાદ રહે આ સંકલ્પ મહાકાળનો છે કેવળ માહિતી પહોંચાડવાનું અને જરૂરી વ્યવસ્થા કરવાનું કામ શાંતિકુંદના સંચાલકોએ પોતાના સિરે ધારણ કર્યું છે મૂળ શ્રેય તો એ મહાશક્તિનું છે કે જેણે મનુષ્ય જેવા પ્રાણીની સીમિત શક્તિથી કોઈ રીતે ન થનાર કાર્યો કરવાની પ્રેરણા આપી છે અને કામમાં જોડાઈ જવા માટે આગળ વધવા મજબૂર કર્યા છે એ જ આ પ્રયોજન પૂર્ણ પણ કરશે કેમ કે યુગ પરિવર્તનનું આયોજન પણ એનું જ છે શાંતિકુંજના સંચાલક લગભગ એસી વર્ષના થવા આવ્યા છે એમનું શરીર પણ માનવ જીવનની મર્યાદાને અનુરૂપ પોતાના અંતિમ ચરણમાં છે અને નિયંતાએ તેમની જવાબદારી ઉપર એક બીજું મોટું તથા મહત્વનું કાર્ય પહેલેથી જ સોંપી દીધું છે જે સ્થૂળ શરીરથી થઈ શકશે વર્તમાન શરીરને છોડવાનું અને નવા સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરીને પ્રચંડ શક્તિનો પરિચય આપવો એક એવું કાર્ય છે કે જે સશક્ત આત્મા દ્વારા જ થઈ શકે છે આટલું હોવા છતાં કોઈએ એ આશંકા કરવી જોઈએ નહીં કે નિર્ધારિત યુગ સંધિ શરણમાં કોઈ અડચણ આવશે મહાકાળે જ આ સંકલ્પ લીધો છે અને એ જ સમય સમગ્ર રૂપે પૂરો કરાવશે અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આવતા દસ વર્ષ સુધી શાંતિકુંજના વર્તમાન સંચાલક પણ આવશ્યક વ્યવસ્થા બનાવવા અને તાલમેળ બેસાડવા માટે પણ વચનબદ્ધ તો છે જ પ્રયોજનને અનુરૂપ જવાબદારી પણ ભારે અખંડ જ્યોતિ હિન્દી માસિક તથા બીજી ભાષાઓમાંના એના સંસ્કરણના સ્થાયી સભ્યોની સંખ્યા લગભગ પાંચ લાખ છે અખંડ જ્યોતિના પાઠકો સાથે છેલ્લા પચાસ વર્ષોથી સંપર્ક વિચાર વિનિમય અને પરામર્શનો ક્રમ ચાલતો રહ્યો છે એમાંના મોટા ભાગના એવા છે જેઓ કેટલીય વાર યાત્રાઓ કરીને અહીં આવીને ધનિષ્ઠતા સંપાદન કરતા રહ્યા છે આને આધારે તેમને પરિવારના સભ્ય અને પરિજન માનવામાં આવતા રહ્યા છે શિક્ષકો પણ અભિભાવકોની ગણનામાં આવે છે ગોત્ર વંશ પરંપરાથી પણ મળે છે અને અધ્યાપક પરંપરાથી પણ આવડો મોટો પરિવાર અનાયાસે જ કેમ બની ગયો સંભવત પૂર્વજન્મોના સંચિત કોઈ સંસ્કારોએ આ મિલન સંયોગનો સુયોગ બનાવી આપ્યો હોય મહત્વપૂર્ણ પ્રસંગો પર સ્વજન સંબંધી જ યાદ આવે છે એમને જ હસવા રમવાના કે દુઃખ દર્દના પ્રસંગોમાં યાદ કરવામાં આવે છે સહભાગી પણ મોટે ભાગે તેઓ જ રહે છે બહારના લોકો તો માત્ર કૌતુક કુતુહલ જોવા ભેગા થાય છે એટલે એમની પાસે કોઈ મોટી આશા અપેક્ષા રાખી શકાય નહીં મહાભારતમાં કૃષ્ણનું પ્રયોજન પૂર્ણ કરવા માટે પાંચ પાંડવો જ આગળ રહ્યા પંચ પ્યારા પણ શીખ ધર્મમાં પ્રસિદ્ધ છે મહાકાળે સોંપેલા નવસૃજનની જવાબદારી પણ ભારે છે અને એમાં ભાગ લેનારને શ્રેય પણ અસાધારણ મળવાનું છે એટલે સૌ કોઈ પાસે મોટી આશા રાખી શકાય નહીં પાંચમાંથી એક પણ આગળ આવે તો બહુ જ છે પાંચ લાખની સ્થિતિ જોતા જો એક લાખ કદમથી કદમ મિલાવીને ચાલી શકે તો બહુ છે આટલાને સહારે સોંપેલી જવાબદારી પણ નિભાવી શકાશે મનુષ્યનું શરીર પાંચ તત્વોનું બનેલું છે અન્ય શરીરધારીઓના જેવી જ એની સંરચના છે એટલે અન્ય પ્રાણીઓની જેમ શારીરિક દ્રષ્ટિએ એનામાં પણ સીમિત સામર્થ જોવા મળે છે મનોબળ તો કેવળ મનુષ્યને પ્રાપ્ત છે જેના બળે ગાંધી જેવી પાંચ ફૂટ બે ઇંચ ઊંચી અને અડતાલીસ કિલોગ્રામ વજનની વ્યક્તિ પણ સંસારને હલાવી નાખનારનું કામ કરી શકી હતી બુદ્ધ પરશુરામ જેવામાં એવા જ લોકોની ગણના થાય છે થોડુંક મનોબળ તો શરીરમાં પણ હોય છે જેના આધારે એ થોડી હિંમત દેખાડીને એક સીમા સુધી સાહસનો પરિચય આપે છે અસાધારણ મનોબળ જે પ્રવાહને ઉલટાવી શકે અને વાતાવરણને બદલીને કોઈ નવા ઢાંચામાં ઢાળી શકે એટલું અનુદાન દેવી ચેતનાના વિશેષ અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે એ પ્રકારની ઉપલબ્ધિ હોય નહીં ત્યારે માત્ર શારીરિક પુરુષાર્થ થોડું ઘણું જ કરી શકે છે કાંકરા પથરા જ્યાં ત્યાં પડ્યા રહે છે પરંતુ સોના ચાંદી જેવી બહુમૂલ્ય વસ્તુઓને તિજોરીમાં રાખવામાં આવે છે શરીરગત થોડોક પરિશ્રમ અથવા પુરુષાર્થ તો એક હદ સુધી સૌને મળે છે પરંતુ એનાથી માત્ર શારીરિક આવશ્યકતાઓ કે ક્રિયાઓ પૂર્ણ થઈ શકે છે કાન સંગીતથી માંડીને ચાપલુસી ભરી પ્રશંસા સાંભળવા ટેવાયેલા રહે છે આંખોની સુંદર મજાના દ્રશ્યોમાં રુચિ હોય છે જીભને નવા નવા સ્વાદ જોઈએ જનનેન્દ્રિયોનો પ્રવાહ પણ મોટે ભાગે અધ્યોગામી હોય છે મનને અગિયારમી ઇન્દ્રિય માનવામાં આવી છે એને સંગ્રહની તૃષ્ણા અને મોટાઈની પ્રશંસા જોઈએ આ જ સીમામાં શરીર પુરુષાર્થ કરી શકે છે પણ જેમાં આત્મબળની આવશ્યકતા રહે છે એ દેવી વરદાનની જેમ પ્રાપ્ત થાય છે એના માટે નાના મોટા કર્મકાંડ કે ચિહ્ન પૂજા જેવા ઉપહાર પ્રસ્તુત કરવાથી કામ ચાલતું નથી એના માટે આવશ્યક પાત્રતા જોઈએ કોઈ વાસણમાં કેટલું પાણી ભરી શકાય એ એની ઊંડાઈ અને પહોળાઈથી જાણી શકાય છે શરીરનો બાહ્ય ક્લેવર તો ઇન્દ્રિયજન્ય આવશ્યકતા સુધી કામ આપીને સમાપ્ત થઈ જાય છે જેને તેજસ્વી પ્રતિભા કહેવામાં આવે છે એ તો મનોબળ યા આત્મબળનો સંગ્રહ હોય છે એને પ્રાપ્ત કરવા માટે એવો આદર્શવાદી પુરુષાર્થ કરવો પડે છે જે શારીરિક સુવિધા સુધી સીમિત ન હોય બલકે પુણ્ય પરમાર્થ જેવા અભ્યાસોમાં પોતાનું પ્રયોજન સિદ્ધ કરી શકે આ જ અંતરાલની એ ઊંડાઈ છે જે માપીને દેવી અનુગ્રહ વરસે છે અને ઓજસ્વી તેજસ્વી મનસ્વી સ્તરની ઉચ્ચ ઉપલબ્ધિ હસ્તગત કરી શકાય છે રહેવાનું નાનકડું ઘર બનાવવા માટે કેટલો સમય શ્રમ અને પૈસો વપરાય છે એને સૌ જાણે છે તો પછી વિશ્વનું નવનિર્માણ કરવા માટે કેટલું મનોબળ કેટલો શ્રમ કેટલા સાધન જોઈએ એનું અનુમાન કરવાનું કોઈને માટે અઘરું ન હોવું જોઈએ આટલું વર્ચસ્વ કોઈ માનવ શરીરધારીમાં હોઈ શકે નહીં એને માટે ઈશ્વરીય આત્મબળ સુસંસ્કારિતા દ્વારા સંચિત મનોબળની બહુ મોટી માત્રા જોઈએ એ પ્રાપ્ત કરવું કોઈને માટે અઘરું હોવું જોઈએ નહીં આવશ્યકતા એક જ વાતની છે અને તે છે આદર્શોનું પરિપાલન નિષ્ઠાપૂર્વક કરવામાં આવે અસ્તિકતા આધ્યાત્મિકતા અને ધાર્મિકતામાં ઊંડી આસ્થા હોય પોતાનું મૂલ્ય અને મહત્વ સમજવામાં આવે અને જે ક્ષમતા જન્મજાત રૂપમાં ઉપલબ્ધ છે એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે મનુષ્યના પૂર્વસંચિત સંસ્કારોનો સંગ્રહ તથા તેના ફલિત થવાના અવસર મોટે ભાગે હસ્તરેખાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને જાણી શકાય છે અંગૂઠાની છાપ વ્યક્તિની હસ્તરેખાઓની જેમ જ ભિન્ન હોય છે એની જેને યોગ્ય જાણકારી છે તે મનુષ્યની ભાવિ સંભાવનાઓ એને રોકવાના ઉપાય તથા વૃદ્ધિ કરવાના સંબંધમાં ઘણું બધું જાણી શકે છે અનિષ્ટોને રોકવા તથા અશુભ સંભાવનાઓને ટાળવા કયા ઉપાય કરી શકાય આ સંદર્ભમાં પણ અનુમાન કરવા તથા ઉપાય શોધવામાં સમર્થ થઈ શકે છે